વરણી રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાં ભુજમ પૂજિતમ સુર નરોત્તમેર્મુદા વિચિંતય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આપણે આ દિવ્ય આનંદ માણી રહ્યા છે એવો દિવ્ય વડતાલનો અને પ્રસાદીનો ચૈત્રી સમયો એ ચૈત્રી સમયમાં આજની કથાના તેમજ સમગ્ર મહોત્સવની કથાના વક્તા શ્રી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી તેમજ મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી પ્રકાશ દાસજી અને આ સભામાં ઉપસ્થિત સદગુરુ સંતો પાર્ષદો અને શ્રીજી મહારાજના વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આપણે પાંચ પાંચ દિવસથી કથા સાંભળી રહ્યા છીએ આપણા જીવનમાં કથાનું કેટલું મહત્ત્વ છે એ મહત્વ દર્શાવતા સુખદેવજી મહારાજ શ્રીમદ્ ભાગવતના મહાત્મ્યમાં વાત કરતા કહે છે ક્વ સુદા ક્વક કથા લોકે ક્વ ક્વાચો ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચારીએ વદાદેવાન જહાશ જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવવા આવ્યા ત્યારે દેવતાઓ અમૃતનો ઘડો લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહ્યું કે આ જે અમૃત છે એ લોકોને દુર્લભ છે પણ આ જે અમૃત એ તમે આ પરીક્ષિતને આપો અને જે આ કથા અમૃત છે કથારૂપી જે અમૃત છે એ તમે અમને આપો એટલે ત્યારે સુખદેવજીએ કહ્યું કે તમે ક્યાં વાત કરો છો ક્યાં કાચનું મણી અને ક્યાં હિમાલયના પથ્થરોમાંથી પ્રગટ જે મણી હોય એને અને કાચમાં બેઉમાં કેટલો ફરક છે એમ અમૃત અને કથા અમૃતમાં ફરક છે તુલસીદાસજી પોતાની ચોપાઈઓમાં કહે છે કે જીનહરિ કથા સુની નહીં કાના શ્રવણ રંદ્ર અહી ભવન સમાના એટલે કે જે માણસે પોતાના જીવન દરમિયાન ક્યારેય ભગવાનની કથા પોતાના કાન વડે નથી સાંભળીને એને એના કાન નથી એના શરીરમાં આ જે કાન છે એ કાન નથી પણ સાપને રહેવાના દર છે તેમજ શ્રીજી મહારાજ પણ આપણને આજ્ઞા કરતા શિક્ષાપત્રીમાં લખે છે શ્રવ્યાસ્ચ વાર્તા પરમ આદરાત એટલે કે જે ભગવાનની કથા વાર્તા હોય એ આપણે પરમ આદર થકી સાંભળવી જોઈએ અને આવા પવિત્ર સંત સંપ્રદાયના ખૂબ જ શ્રેષ્ઠ વક્તાઓમાંથી શ્રેષ્ઠ વક્તા એવા નારાયણ ચરણ સ્વામીના મુખે આપણને શ્રીમદ્ ભાગવતજીનું ખૂબ જ રસાળ શૈલીમાં રસપાન કરવા કથાનું રસપાન કરવા મળે છે તો આપણે બધા પણ શ્રીજી મહારાજની કૃપા અને આવા પવિત્ર સ્થાનમાં શ્રીમદ્ ભાગવતની કથા વાર્તા સાંભળીને ભગવાનને રાજી કરી લઈએ એટલી ભગવાનના ચરણોમાં અભ્યર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ